ગાંઠે લોકોને રડાવ્યા. ભાવનગરના સિત્સરની કર્મઘટનાથી એકવાર ફરી તંત્ર સામે સવાલ ઉઠ્યા છે. સિત્સરના મોરતળાવમાં ચાર બાળકીના ડૂબી જવાથી કરોડો મોત નિપજ્યાના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના સિત્સર ભાવનગર વચ્ચે આવેલા મોરતળાવના કાંઠે પાંચ બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી, જેમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા એક બાળા તળાવમાં નાહવા પડતા ડૂબવા લાગી. બાળાને ડૂબતી જોતા તેને બચાવવા બીજા ચારેય બાળાઓ તળાવમાં પડતા ચારેય બાળાઓના ડૂબવાથી મોત થયા. જ્યારે એક બાળાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો બીજી તરફ મૃતક બાળાઓના પરિવારમાં માતમ છવાઈ ગયેલો જોવા મળ્યો હતો. એકનું નામ રાશિ છે, પછી એકનું નામ કાજલ છે, અને એકનું નામ કોમલ છે. અને બસ એટલે ના વાગ્યું જાણે, અને તડકો લાગ્યો ને તો લુગડા ધોતી હોય છે ને તો એક પડી ને એની માં ઓલી પકડવા ગઈ, એમણે બધું વારાફરતી બધી તણે આમ બધા આરે રહી છે. પડખે પડખે જ મકાન છે, મફતનગર બોર તળાવના કાંઠે. બપોરના 12:30 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગયેલ છે. તુરંત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક માણસોએ તરવૈયાએ પાંચ એક દીકરીઓને બહાર કાઢી લીધી હતી, એમાંથી હોસ્પિટલ મોકલી આપેલ હતી. એમાંથી હોસ્પિટલ અત્યારે આવ્યો છું અને તપાસ કરી છે. ચાર ડેડ થયેલ છે, એક જીવિત થયેલ છે. કપડાં ધોવા ગયા હતા અને કપડાં ધોયા બાદ નાહવા માટે પડ્યા હતા, ત્યારબાદ ડૂબી ગયા છે. આજે સવારનું લગભગ 11:30-12 વાગ્યાનો આ બનાવ છે. ફાયર બ્રિગેડને 12:30 કોલ મળ્યો છે લગભગ, અને તરત પહોંચીને બચાવને રાહતની સામગ્રી ચાલુ કરેલી છે. મને એવું લાગે છે કે એક બાળકી આપણે જીવિત બહાર કાઢી શક્યા છીએ, અને બાકીના ચાર બાળકીઓના અનફોર્ચ્યુનેટલી મૃત્યુ થયેલા છે. અત્યારે એની હોસ્પિટલમાં પીએમની કાર્યવાહી કરેલી છે. જે બાળકી જીવિત મળેલી છે એને અત્યારે સારવાર ચાલી રહી છે. અત્યારે અમે આવ્યા છીએ જો ત્યારે એ એક્સરે ચાલી રહ્યો છે એનો, અને જે રીતના એનો અમને ઇનિશિયલ માહિતી છે એ મુજબ એ સિક્યોરિટી અને ફાયર બ્રિગેડ બધા રાઉન્ડ લે, પણ આ બોર તળાવ કેટલું મોટું તળાવ છે આપણે બધા જાણીએ છીએ. ભાવનગર શહેરના બોર તળાવની અંદર આજે પાંચ બાળાઓ ડૂબવાની ઘટના જે છે એ ઘટી હતી. એક જ સમાજની જે પાંચ બાળાઓ જે છે કે જે ભાવનગર શહેરના મફતનગર વિસ્તાર કહી શકાય કે જે ભાવનગર સિત્સર રોડ ઉપર આવેલો છે, જેના દ્રશ્યો જોઈ શકો છો. અને આ વિસ્તારની બાળાઓ જે છે એ કપડાં ધોવા માટે બોર તળાવમાં આવી હતી, અને જે પૈકી એક બાળા જે છે એ ગરમીના કારણે તળાવની અંદર નાહવા પડતા તે ડૂબવા લાગી હતી. ત્યારબાદ અન્ય બાળાઓ સાથે ચાર બાળાઓથી તેને બચાવવાનો પ્રયાસ જે છે કર્યો હતો, તે પણ પાણીમાં ઉતરી હતી. પાંચે બાળાઓ જે છે ડૂબવા લાગતા આ સમયે પસાર થતા એક યુવકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, સાથે સાથે અન્ય લોકોને બોલાવી હતા, પણ એક બાળા જે છે તેને બચાવવામાં સફળતા જે મળી હતી. જ્યારે ચાર બાળાઓ જે છે એ પાણીમાં ગરકાવ હતા, તેના મૃતદેહ જે છે એ હાથ લાગ્યા હતા. હાલ તમામની ડેડ બોડી છે તેને ભાવનગરની સર્ચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, ત્યારે એક બાળા જે છે તેની સારવાર જે છે હાથ ધરવામાં આવી રહી છે. કેતન નાથપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. દર વર્ષે ઉનાળામાં આવી